સુરત મહાનગરપાલિકાની ઓનલાઈન બજેટ સભાનો, સાથે સાથે ટેક્સટાઇલ માર્કેટ અને પાણીના વેરાને લઈને વિરોધ કરનાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સહિત નેતાઓને પોલીસે એપિડેમિક એક્ટ હેઠળ ધરપકડ કર્યા બાદ બુધવારે સવારે તમામને કોર્ટમાં લઈ જવા પોલીસ સ્ટેશને ધીલાઈ ગઈ હતી. મંગળવારે સુરત મહાનગરપાલિકામાં વિપક્ષે શાસકોના નિર્ણયોની ટીકા કરી ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સતત 4 કલાક પાલિકા સંકુલમાં નારેબાજી કરાતા આખરે સિક્યુરિટી ગાર્ડ અને પોલીસની એન્ટ્રી સાથે વિપક્ષ વચ્ચે ધમાસાણ સર્જાયો પામ્યું હતું. એસટીએમ માર્કેટને લીઝ 99 વર્ષ એટલે કે 99 વર્ષ વધારે દેવાઈ, મહાવીર એસોસિએશનની 6 કરોડ પેડ એફએસઆઈની માફી, પાણી વેરા સહિતના શાસકોના નિર્ણયો સામે વિરોધ થાય તે ડરે બજેટની સામાન્ય સભા ઓનલાઈન કરાય એવો આક્ષેપ કર્યો હતો. વિપક્ષે મૂકેલા 3 સુધારાઓને શાસકોએ બહુમતીના જોરે ઉડાવી દીધા હતા અને બજેટ સહિતના કામો મંજૂર કરી સભા આટોપી લેવાઈ હતી, જેથી આપના કોર્પોરેટર સહિત નેતાઓ પાલિકામાં ધરણા પર બેસી જવા પામ્યા હતા. તો સૂત્રોચ્ચારો બાદ પોલીસે આપના 19 નગરસેવકો સહિત 28 નેતાઓની સામે એપિડેમિક એક્ટના ભંગ બદલ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી અને ત્યારબાદ બુધવારે સવારે તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આપના કોર્પોરેટરોને કોર્ટમાં લઈ જતી વેળાએ પોલીસ મથકો બહાર આપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. અઝર કુરશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ.